દિવ્યાંગોને સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે ધનસુરા તાલુકાના વડાગામ ખાતે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. અરવલ્લી જિલ્લા ફિઝિકલ હેન્ડીકેમ્પ મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દિવ્યાંગોને સરકારી યોજનાનો લાભ કેવી રીતે અને ક્યાંથી મેળવવો તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં દિવ્યાંગોને રોજગારલક્ષી પણ જાણકારી આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોડાસાના ભાજપના માજી ધારાસભ્ય દિલીપસિંહ પરમાર, દિવ્યાંગ મંડળના પ્રતિનિધિઓ સહિત સર્વ શિક્ષા અભિયાનના કોઓર્ડિનેટર અમિત કવિ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રક્ષાબંધનનો પણ કાર્યક્રમ આયોજિત કરાયો હતો અને દિવ્યાંગોને મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. ભરત કડિયા સાથે કિંજલ રાવર, સિટી ન્યૂઝ, મોડાસા. આજના આ દિવ્યાંગો માટેના કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અને સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા સરકારશ્રી જે કોઈ યોજનાઓ છે એના માટે દિવ્યાંગોને વિસ્તૃત માહિતી આપી અને ઘેર બેઠા લાભ મળે એના માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દીપેનભાઈ પંડ્યા સાહેબ અને માજી ધારાસભ્ય શ્રી દિલીપસિંહજી ઉપસ્થિત રહી અને દિવ્યાંગોને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા. જલારામ મંદિરના ટ્રસ્ટી મણિકાકા, બાબુકાકા અને કેશુકાકાએ પણ આ બાબતે ખૂબ સપોર્ટ કર્યો. દરેક જગ્યાએ હું રમવા જાઉં છું, ગોલ્ડ મેડલ જીતીને આવું છું અને આ સંસ્થામાંથી મને બહુ સહકાર આપે છે વિનોદભાઈ અને અમને બહુ જાણકારી મળે છે.